हेलो ऑल माय डियर स्टूडेंट्स, हवे आपणे આજના આ સેશનમાં એ અંગેની વાત કરવાના છીએ કે જે ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો છે એમના ગણિતના સિલેબસમાં પ્રકરણ 4 એટલે કે દ્વિઘાત સમીકરણ છે એમનું સ્વાધ્યાય 4.3 નો મેઈન પ્રશ્ન 7 એમને કઈ રીતે સોલ્વ કરવાનો છે એમની વાત આપણે આજના આ સેશનમાં કરવાના છીએ। તો ચાલો મિત્રો, હવે આપણે જોઈએ મેઈન પ્રશ્ન 7 ને। તો એમની અંદર આપણે શું કહે છે तो के बे संख्याओना वर्गोनो तफावत 180 छे अने नानी संख्यानो वर्ग मोटी संख्या करता 8 गणो छे, तो बन्ने संख्या शोधो। तो मित्रों अगेन रिपीट करिए कि नानी संख्यानो वर्ग मोटी संख्या करता 8 गणो छे, एमनो मतलब शुं थयो कि आपणी पासे जो नानी संख्या मळी जाय तो ऑटोमेटिकली आपणने मोटी संख्या मळी जशे। तो हवे मित्रों आपणे धारी लेशुं तो कि धारो के नानी संख्या बराबर x। हवे मित्रों नानी संख्या नो वर्ग मोटी संख्या करता 8 गणो छे, एने आपणे सूत्र प्रमाणे लखीए एटले कि नानी संख्या नो वर्ग बराबर मोटी संख्या एने गुणिया 8। हवे मित्रों नानी संख्या नो वर्ग केटलो थाय छे, तो के x स्क्वेर। अने मित्रों मोटी संख्या ने आपणे करता बनावीए एटले 8 गुणाकारमां बराबर नी बीजी बाजु जाय तो भागाकारमां, एटले आपणने मित्रों मोटी संख्या मळशे, मोटी संख्या बराबर x स्क्वेर एना छेदमां 8। हवे मित्रों आपणी पासे नानी संख्या अने मोटी संख्या बंने संख्या मळी जाय छे, तो हवे एमनो वर्ग करवानो छे अने एमना वर्गोनो तफावत आपणने आपेलो छे, एटला माटे ते बे संख्याओना वर्गोनो तफावत 180 छे, एटला माटे आपणे कही शकीए कि x स्क्वेर ना छेद में 8 एनो ऑल स्क्वेर माइनस x स्क्वेर इज इक्वल टू 180। तो हवे मित्रों आपने ख्याल छे कि आ जे वर्ग देखाय छे ए वर्ग बन्ने संख्या माथे लागू पड़े, एटला माटे x स्क्वेर एनो वर्ग करवामां आवे एटले थई जशे x नी 4 घात, त्यार बाद 8 नो वर्ग केटलो थई जशे 8 8 64। हवे आ माइनस तो एज इट इज एमनम, त्यार बाद x स्क्वेर नो एम नंबर रहेशे। हवे मित्रों बराबर 180। हवे मित्रों आपणे शुं करवानुं छे, आ 64 एमना छेदमां छे, x स्क्वेर ना छेदमां काई न होय एटले केटला होय 1, अने 180 ना छेदमां पण काई न होय एमनो मतलब एम के 1 होय। तो हवे आपणे लसा लेवो पड़शे एटले आपणने समीकरण शुं मळशे, x नी 4 घात माइनस 64x स्क्वेर माइनस 11520 बराबर 0। तो हवे मित्रों प्रश्न थाय કે આ 64x સ્ક્વેર માઇનસ 11520 એ કઈ રીતે આવ્યા? તો હવે મિત્રો હમણાં મેં વાત કરેલી કે x સ્ક્વેર ના છેદમાં કાઈ ના હોય તો કેટલા હોય 1, અને આપણી પાસે લસા કેટલો મળે છે તો કે 64। હવે મિત્રો x સ્ક્વેર ના છેદમાં આપણે 64 જોતા હોય તો કેટલા વડે ગુણવા પડે? 64 વડે, તો અંશમાં પણ આપણે 64 વડે ગુણવાના, એટલા માટે માઇનસ 64x સ્ક્વેર, ત્યારબાદ હવે 180 પ્લસ છે, જો બરાબરની ડાબી બાજુ આવે તો માઇનસ થઈ જાય। તો મિત્રો 180 એમને ગુણ્યા 64 કરવામાં આવે એટલે થઈ જશે 11520, પરંતુ કેવા રહેશે? માઇનસ। તો હવે મિત્રો આ રીતે આપણને સમીકરણ મળે છે x રેસ ટુ 4 માઇનસ 64x સ્ક્વેર માઇનસ 11520 ઇઝ ઇક્વલ ટુ 0। તો હવે આપણે શું કરવાનું છે? તો ધારો કે x સ્ક્વેર બરાબર y આપણે ધારી લઈએ, એટલા માટે શું થઈ જાય? વાય સ્ક્વેર બરાબર x ની 4 ઘાત। તો હવે આપણી પાસે સમીકરણ બદલાઈ જશે એટલે સમીકરણ મળે વાય સ્ક્વેર માઇનસ 64y માઇનસ 11520 ઇઝ ઇક્વલ ટુ 0। તો હવે મિત્રો આમની અંદર a એટલે કે પ્રથમ પદનો સહગુણક, b એટલે કે દ્વિતીય પદનો સહગુણક, અને c એટલે કે અચળ પદ, આ a b અને c ત્રણેયનું મૂલ્ય આપણને મળે છે। a બરાબર 1, b બરાબર માઇનસ 64 અને c બરાબર માઇનસ 11520। હવે મિત્રો આપણે b સ્ક્વેર માઇનસ 480 એની કિંમત મેળવીશું, એટલે કે b બરાબર આપણી પાસે છે માઇનસ 64, તો એમનો વર્ગ કરવાનો, ત્યારબાદ માઇનસ તો એઝ ઇટ ઇઝ એમનમ, અને 4 એમને ગુણ્યા પ્રથમ પદ એટલે કે a નું મૂલ્ય આપણી પાસે છે 1, અને એમને ગુણ્યા c એટલે કે માઇનસ 11520। હવે મિત્રો આ 64 નો વર્ગ કેટલો થશે? તો કે 4096। હવે મિત્રો વર્ગ કરીએ
એટલે કોઈ પણ સંખ્યાનો આપણે વર્ગ કરીએ એટલે એનું મૂલ્ય કેવું બની જાય? પ્લસ. હવે મિત્રો આ માઇનસ આવી માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ, અને 11,520 એમને ગુણ્યા 4 કરવામાં આવે એટલે થઈ જશે 46,080. હવે મિત્રો બંને પ્લસ છે તો પ્લસ 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 થશે, એટલા માટે બંનેનો સરવાળો કરવામાં આવે તો થઈ જશે 50,176. હવે મિત્રો આપણે આપણી પાસે સૂત્ર છે y બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a. તો હવે મિત્રો એમની અંદર કિંમત મૂકીએ તો માઇનસ એ તો એઝ ઇટ ઇઝ એમનમ રૂલ્સના રહેશે. ત્યારબાદ બીનું મૂલ્ય આપણી પાસે છે માઇનસ 64, પ્લસ ઓર માઇનસ તો એઝ ઇટ ઇઝ એમનમ. ત્યારબાદ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac કિંમત કેટલી મળે હતી? તો કે 50,176 એમના છેદમાં 2 × a નું મૂલ્ય 1 છે. હવે મિત્રો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, ત્યારબાદ પ્લસ ઓર માઇનસ તો એઝ ઇટ ઇઝ એમનમ. હવે મિત્રો 50,176 એમનું વર્ગમૂળ કેટલું નીકળે? તો કે 224, અને એના છેદમાં 2 × 1 = 2. હવે મિત્રો પ્લસ ઓર માઇનસનો મતલબ શું થશે? એકવાર પ્લસ અને એકવાર માઇનસ, એટલા માટે 64 + 224 એમના છેદમાં 2 એટલે શું થઈ જશે? 64 + 224 એ બંનેના સરવાળો એમના છેદમાં 2 કરીએ એટલે આપણને મળશે 144. અથવા તો હવે 64 - 224 એમના છેદમાં 2 અને એમનું સાદરૂપ આપીએ એટલે આપણને મળશે y બરાબર માઇનસ 80. હવે મિત્રો x સ્ક્વેર બરાબર કેટલા મળેલા આપણને? 144, અને એકવાર x બરાબર આપણને મળે છે માઇનસ 80. આવું શા માટે? કારણ કે આપણે આગળ જ જોયું કે આપણે ધારેલું હતું શું? કે y બરાબર x સ્ક્વેર, તો એટલા માટે આપણને y ની કિંમત કેટલી? તો કે x સ્ક્વેર, અને એના બરાબર આપણને મળે છે 144. હવે મિત્રો આ વર્ગ છે, બરાબરની બીજી બાજુ જાય તો વર્ગમૂળ થઈ જશે, એટલા માટે હવે x સ્ક્વેર બરાબર માઇનસ 80 એ તો થશે નથી, કારણ કે એ શક્ય નથી. એટલા માટે 144 બરાબર x સ્ક્વેર, અને જ્યારે વર્ગ છે બરાબરની બીજી બાજુ જાય એટલે વર્ગમૂળ થઈ જશે, એટલા માટે હવે x બરાબર 12 મળે, અથવા તો x બરાબર માઇનસ 12. આથી આપણી પાસે x સ્ક્વેરના છેદમાં 8 બરાબર શું મળશે? 144 એના છેદમાં 8. હવે મિત્રો 144ના છેદમાં 8 કરવામાં આવે એટલે આપણને મળે 18. આમ માગેલ સંખ્યાઓ 12 અને 18 અથવા તો માઇનસ 12 અને 18 છે. હવે મિત્રો આ રીતે આપણે દાખલા નંબર 7 છે એમને સોલ્વ કરવાનો છે. તો જો મિત્રો અમારી ચેનલને પહેલી વાર નિહાળી રહ્યા હોય તો એને લાઇક સબસ્ક્રાઇબ અને નીચે આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરીએ, જેથી કરીને અમારા નવા અપલોડ થયેલા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને હા, આપણા બીજા ફ્રેન્ડ્સને પણ શેર કરીએ, જેથી કરીને આપણે એમને પણ મદદરૂપ થઈ શકીએ. થેન્ક યુ, બાય.